પ્રોજેક્ટ કરી ફ્લેટ આપવાની વાતો કરી લોકો પાસેથી કરોડો પડાવનાર ઠગ બિલ્ડરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા 1 કરોડ ખાતે રહેતા પારસ સરગમે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અન્ય લોકોએ વરાછા હીરાબાગ ખાતે આવેલ સરગમ શોપિંગમાં ઓફિસ ધરાવતા ઠગ વેપારીઓ જેમાં કમલેશ પીઠડીવાળા, યોગેશ કોટડિયા અને ભરત સહિતનાઓએ પ્રોજેક્ટ મૂકી લોકોને સસ્તામાં ફ્લેટ આપવાની વાતો કરી. તેઓ તથા અન્ય લોકો પાસેથી મળી 3,26,99,000થી વધુ પડાવી લઈ ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યા. હાલ તો બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી 420B મુજબનો ગુનો દાખલ થયેલો છે. એમાં કામના જે ફરિયાદી છે પારસભાઈ વિનુભાઈ સગર નાવે ફરિયાદ આપેલી છે, જેમાં કામના જે તોમતદારો છે કમલેશભાઈ, યોગેશભાઈ કોટડિયા અને ભરતભાઈ નાવોએ પટેલ એસોસિએટ નામથી એક ઓફિસ ખોલેલી, જેમાં તેઓ પોતે ફ્લેટ બનાવે છે એવી જાહેરાત કરેલી અને લોકો પાસેથી એમાં ફ્લેટના નામે રોકાણ કરાવેલું હતું. તો આ જે ત્રણેય જણાએ છે એ પોતાની જે પ્રોજેક્ટ જે મૂક્યો હતો એ જમીન પોતાની નહોતી, બીજા કોઈની હતી, અને એમાં પોતાનો આનો પ્રોજેક્ટ મૂકી અને લગભગ 155 જેટલી વ્યક્તિઓ સાથે 3,00,000 કરોડથી ઉપરની છેતરપિંડીને વિશ્વાસઘાત કરેલો છે. એ બાબતની ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે આરોપીની અટક પણ થયેલ છે.